નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન ની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાન ની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમોનું લેક્ચર 9 જોઈશું. બરાબર, તો અગાઉના લેક્ચર 8 ની અંદર આપણે ગતિના બીજા નિયમ વિશે અભ્યાસ કરી, તેના આગળના લેક્ચરમાં આપણે ગતિના પ્રથમ નિયમ વિશે અભ્યાસ કરી અને તેના આગળના નિયમમાં આપણે પ્રસ્તાવના અને અસંતુલિત તથા અસંતુલિત બળ વિશે અભ્યાસ કર્યો. તો આપણે બળ કોને કહેતા હતા? બરાબર, તો જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, બરાબર, સ્થિર અવસ્થામાં હોય અને તેને ગતિમાં લાવવો હોય તો તેના ઉપર કોઈ બાહ્ય અસર કરવી પડે છે. બરાબર, અને આપણે તે અસરને કહેતા હતા બળ. બરાબર, તો પદાર્થ ઉપર લાગતું બળ બે પ્રકારની વાત કરી હતી, અસંતુલિત બળ અને સંતુલિત બળ. આપણે જડત્વની અંદર ખેંચાણ બળ, દબાણ બળ વગેરે જેવાની પણ બળોની પણ વાત કરી હતી, પરંતુ મુખ્ય બે બળ હોય છે, એક સંતુલિત બળ અને એક અસંતુલિત બળ. તો સંતુલિત બળ આપણે કોને કહેતા હતા? તો જો પદાર્થ ઉપર બંને બાજુ સમાન પ્રકારના બળો, એટલે કે સમાન મૂલ્યના બળો લગાડવામાં આવે. બરાબર, આ રીતે એક પદાર્થ હતો, બરાબર, તેની બંને બાજુ આપણે બળ લગાડતા હતા. બરાબર, તેની એક બાજુ એક અને બીજી બાજુ બી. જો બંને બાજુ સરખા મૂલ્યના બળો લગાડવામાં આવે તો તે કયા પ્રકારનું બળ હતું? સંતુલિત. બંને બાજુ અસમાન પ્રકારના બળ લગાડવામાં આવે તો પદાર્થની સ્થિર સ્થિતિમાં શું ફેરફાર થાય? તો તે ગતિમાં આવે, તો તેના વેગમાં હોય તો વેગમાનમાં ફેરફાર થાય. તો આવા પ્રકારના બળોને આપણે અસંતુલિત બળો કહેતા હતા. બરાબર, પછી ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. તો જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અને પોતાની ગતિમાં હોય તો ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. બરાબર, ક્યારે જાળવી રાખે છે? કે જ્યારે તેના ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે નહીં. તો જ્યારે પદાર્થ ઉપર અસંતુલિત પ્રકારનું કોઈ બાહ્ય બળની અસર હેઠળ લાવવામાં ન આવે ત્યાં સુધી તે પોતાની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. તે હતો ન્યૂટનનો પ્રથમ નિયમ. તેના ઉપરથી, ન્યૂટનના પ્રથમ નિયમ ઉપરથી આપણને બળની વ્યાખ્યા મળતી હતી, જડત્વની વ્યાખ્યા મળતી હતી અને પદાર્થમાં રહેલા દ્રવ્યમાન એટલે કે માસ, તેના દળની વ્યાખ્યા મળતી હતી. બરાબર, હવે આજે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ જોઈશું. બરાબર, તો ન્યૂટનના ગતિના બીજા નિયમનું વિધાન તમને ખબર જ હશે કે પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બળ, બરાબર, પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બળ, પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બળ તેના સમપ્રમાણમાં હોય છે. તો વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. તેના માટે એક અગત્યની રાશિ વેગમાન વિશે પણ વાત કરી હતી અને અસંતુલિત બળ. બરાબર, તો ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી શું મળે છે? તો બળનું મૂલ્ય. બરાબર, તો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું આજે ગાણિતિક નિરૂપણ જોઈશું. બરાબર, તો તમે અહીં આગળ એક આકૃતિ જોઈ શકો છો. બરાબર, તો આકૃતિમાં એક પદાર્થ, બરાબર, આકૃતિમાં એક પદાર્થ આપેલો છે કે જેનું દળ એમ ધારી લેવામાં આવે છે. બરાબર, દળ એમ એટલે એમ કિલોગ્રામ. તો એ પદાર્થનું દળ એમ કિલોગ્રામ ધારી લેવામાં આવી છે બિંદુ એક આગળ. બરાબર, આ બિંદુ એક છે. બરાબર, અને ત્યાં આગળ તે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. બરાબર, તે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. હવે તે પદાર્થ ઉપર જો કોઈ બહારથી અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે, પદાર્થ ઉપર બહારથી કોઈ અસંતુલિત બળ લગાડવામાં આવે તો તે સ્થિર અવસ્થામાંથી કેવી અવસ્થામાં આવશે? ગતિમાન અવસ્થામાં આવશે. બરાબર, એટલે કે તે પોતાની સ્થિર અવસ્થા જાળવી નહીં રાખે. બરાબર, અને આગળ જઈને તે બિંદુ બે ઉપર આવે છે. બરાબર, તો બિંદુ બે ઉપર પણ તેનું દળ એમ કેજી અને તેનો વેગ કઈક હશે.
આપણે બિંદુ એક આગળ પદાર્થ નો પ્રારંભિક વેગ કહીએ યુ, બિંદુ બે આગળ પદાર્થ નો અંતિમ વેગ વી કહીશું, બરાબર. તો તે ટી જેટલા સમયગાળામાં બિંદુ એક થી બિંદુ બે ઉપર આવે છે તે તમે આકૃતિમાં જોઈ શકો છો. તો ધારો કે એમ દળના પદાર્થ નો પ્રારંભિક વેગ યુ હોય અને કોઈ બળ એફ ની અસર હેઠળ, બરાબર, પદાર્થ નો દળ એમ અને પ્રારંભિક વેગ યુ હોય અને કોઈ બળ એફ ની અસર હેઠળ ટી સમયના અંતે તેનો વેગ વી થતો હોય તો, બરાબર, ટી સમયના અંતે તેનો વેગ વી થતો હોય તો, તો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ કરતા પહેલા એક અગત્યની રાશિ વેગમાન વિશે ભણ્યા હતા. તો આપણે વેગમાન કોને કહેતા હતા? તો વેગમાન બરાબર પદાર્થના કોઈ એક બિંદુ ઉપર, બરાબર, પદાર્થના કોઈ ઉપર બિંદુ ઉપર પદાર્થના દળ અને વેગના ગુણનફળને, બરાબર, પદાર્થના દળ અને વેગના ગુણનફળને આપણે શું કહીશું? તેનું વેગમાન. તો બિંદુ એક આગળ જો તેનું વેગમાન પી વન લેવામાં આવે અને બિંદુ બે આગળ તેનું વેગમાન પી ટુ લેવામાં આવે તો પી વન તેનું પ્રારંભિક વેગમાન થશે અને પી ટુ તેનું અંતિમ વેગમાન થશે. માટે તેનું પ્રારંભિક વેગમાન, બરાબર, પ્રારંભિક વેગમાન બિંદુ એક આગળ, તો એક આગળ તેના દળ અને વેગનું ગુણનફળ. તો એક આગળ વેગમાન કેટલું હશે? પી વન. તેનું દળ કેટલું હશે? એમ. અને તેનો વેગ કેટલો હશે? યુ જેટલો પ્રારંભિક વેગ. તો પી વન બરાબર એમ ઇન્ટુ યુ, દળ ઇન્ટુ વેગ, બરાબર. તેનો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. તે જ રીતે અંતિમ વેગમાન, અંતિમ વેગમાન બિંદુ બે આગળ આપણે પી ટુ કહી દીધું છે. પી ટુ બરાબર દળ અને વેગ. પી ટુ આગળ દળ એમ છે અને અંતિમ વેગ કેટલો છે? વી. તો પી ટુ બરાબર એમ ઇન્ટુ વી, તેનો પણ એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર, જેને આપણે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકીએ છીએ, બરાબર. તો હવે આગળ ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. પ્રારંભિક વેગમાન પી વન છે અને અંતિમ વેગમાન પી ટુ છે. ટી સમયમાં જો તેના વેગમાં ફેરફાર થતો હોય તો ટી સમયમાં તેના વેગમાનમાં પણ ફેરફાર થાય. તો ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર બરાબર અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાનનો તફાવત, બરાબર. તો આપણે વેગમાનમાં થતા ફેરફારને શું કહીશું? ડેલ્ટા પી, બરાબર, તેનું અંતિમ વેગમાન પી ટુ માઇનસ પ્રારંભિક વેગમાન પી વન, બરાબર. તો અંતિમ વેગમાન પી ટુ બરાબર એમ ઇન્ટુ વી, બરાબર, અંતિમ વેગમાન પી ટુ બરાબર એમ ઇન્ટુ વી. તે જ રીતે પ્રારંભિક વેગમાન પી વન બરાબર એમ ઇન્ટુ યુ. તો અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાનનો તફાવત, તો અંતિમ વેગમાન એમ વી માઇનસ પ્રારંભિક વેગમાન એમ યુ, બરાબર. બંનેની અંદર દળ એમ કેવું છે? સામાન્ય. તો આપણે એમ ને કોમન કાઢીશું તો કૌંસની અંદર વચ્ચે વી માઇનસ યુ. તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર એમ ઇન્ટુ વી માઇનસ યુ. તો આ આપણને મળશે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, ટી સમયગાળાની અંદર પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ, બરાબર, ન્યૂટનના ગતિના બીજા નિયમનું વિધાન તો મને ખબર જ છે. તેના ઉપર લાગતું અસંતુલિત બાહ્ય બળ, બરાબર, એકમ સમયમાં, એકમ સમયમાં તેના વેગમાનના ફેરફાર બરાબર હોય છે. તો જો આપણે અસંતુલિત બળને એફ તરીકે લખીશું, બરાબર, પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બળને આપણે એફ કહીશું. કેમ? તો આપણે બળને અંગ્રેજીમાં કહીએ છીએ ફોર્સ. તો ફોર્સ ઉપરથી આપણે તેની સંજ્ઞા તરીકે એફ લઈએ છીએ. તે એકમ સમયમાં, બરાબર, એકમ સમય એટલે આપણે છેદમાં લઈશું ટી જેટલા સમયમાં, અહીંયા આગળ ટી જેટલા સમયમાં તેના વેગમાનમાં ફેરફાર થાય છે, એટલે કે એકમ સમયમાં તેના વેગમાનમાં થતો ફેરફાર, એટલે કે વેગમાનમાં થતો ફેરફાર આપણે શેના વડે દર્શાવીશું? ડેલ્ટા પી. તો પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બાહ્ય બળ એટલે કે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં લાગવા આપણે તેના ઉપર લગાડેલું બાહ્ય બળ શેના સંક્રમણમાં હોય છે?
તો એકમ સમયમાં વેગમાનમાં થતા ફેરફારના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. તો હવે આપણે આગળ એફ બરાબર મૂકીશું સમીકરણ એક ઉપરથી. તો સમીકરણ એક ની અંદર ડેલ્ટા પી ની કિંમત છે એમ બરાબર ઇન્ટુ વી માઇનસ યુ. તો આપણે ડેલ્ટા પી બરાબર મૂકશું તો ફોર્સ ચલે છે એમ ઇન્ટુ વી માઇનસ યુ બાય ટી. બરાબર, તો આ તમે નોટ કરી શકો છો અથવા વિડીયો પોઝ કરીને પણ આ લખી શકો છો, કારણ કે આપણે આગળ કન્ટિન્યુ કરીશું. તો પોઝ કરીને તમે લખી લો. તો હવે આગળ એફ ચલે છે એમ ઇન્ટુ વી માઇનસ યુ. હવે આપણે પ્રકરણ આઠ ગતિને યાદ કરીશું. તો ગતિમાં આપણે વેગમાં થતો ફેરફાર, બરાબર, વેગમાં થતો ફેરફાર, તો વેગમાં થતા ફેરફારને આપણે ભૌતિક રાશિ પ્રવેગ વડે દર્શાવતા હતા. બરાબર, વેગમાં થતો ફેરફાર પ્રવેગ વડે દર્શાવતા હતા. અને પ્રવેગ નું આપણને એકમ યાદ જ છે, પ્રવેગ ને એ તરીકે દર્શાવતા હતા. અને તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે પદાર્થના પ્રારંભિક વેગ અને અંતિમ વેગ, બરાબર, પદાર્થના એક બિંદુ અને બીજા બિંદુ વચ્ચે તેના વેગમાં થતો, એકમ સમયમાં તેના વેગમાં થતો ફેરફાર. એટલે કે જો પદાર્થનો અંતિમ વેગ v હોય અને પ્રારંભિક વેગ u હોય અને t જેટલા સમયગાળામાં તે વેગમાં ફેરફાર કરતો હોય તો તેનો પ્રવેગ એ બરાબર v માઇનસ યુ અપન ટી. તો v માઇનસ યુ ભાગ્યા ટી બરાબર આપણે શું મૂકીશું? એ. તો આપણી જોડે સૂત્ર છે ફોર્સ નું, એફ ચલે છે એમ ઇન્ટુ વી માઇનસ યુ ભાગ્યા ટી. તો મેં જે હાઈલાઇટ કર્યું એ તમે જોઈ શકો છો કે વી માઇનસ યુ અપન ટી, તો એ શેના બરાબર છે? તો પદાર્થના પ્રવેગ બરાબર. તો આપણે અહીંયા લખીશું એફ ચલે છે એમ ઇન્ટુ, આના બરાબર લખીશું પદાર્થનો પ્રવેગ એ. તો આપણે સમપ્રમાણતા દૂર કરીશું તો એફ બરાબર કે ઇન્ટુ એમ ઇન્ટુ એ. બરાબર, તો આપણે સમપ્રમાણતાને કે સમપ્રમાણતા કે બરાબર એક લઈશું કા તો ધારીશું, તો એફ બરાબર આપણને મળશે એમ ઇન્ટુ એ. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે તે તેના, બરાબર, જે અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે તે તેના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. બરાબર, તો પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બાહ્ય બળ તેના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. તો આ હતો ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ, કે જેની અંદર ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમ કહે છે કે પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બાહ્ય બળ તેના વેગમાનમાં થતા એકમ સમયમાં તેના વેગમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. બરાબર, એના ઉપરથી આપણે તાર્યું કે પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બાહ્ય બળ તેના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. બરાબર, તો આ હતું ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ, જે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો અને નોટ ડાઉન કરી શકો છો. તો હવે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમના ગાણિતિક સ્વરૂપ ઉપરથી એક સૂત્ર તારવ્યું કે જે આપણને દર્શાવે છે કે તેના ઉપર લાગતું અસંતુલિત બળ તેના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. હવે આપણે તેના એકમ વિશે અભ્યાસ કરીશું. બરાબર, તેના એકમ વિશે અભ્યાસ કરીશું. તો આપણે જાણીએ છીએ કે માસ એમ, બરાબર, દળનો એકમ આપણે શું લઈએ છીએ? કિલોગ્રામ. પ્રવેગનું એકમ કે જે આપણે ચેપ્ટર આઠ ની અંદર વાત કરી. વેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ. અને વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર
એટલે કે પ્રવેગ એટલે કે તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય છે. માટે બળ F બરાબર F નો એકમ બરાબર દળ નો એકમ મૂકીશું કિલોગ્રામ ઇન્ટુ પ્રવેગ નો એકમ મૂકીશું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર આ બંને તેના એસઆઈ એકમો હોવાથી બળનો આ એકમ આપણને કયો એકમ મળશે? એસઆઈ એકમ મળશે. બરાબર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ યુનિટ. તો એફ નો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય છે, જેને આપણે ન્યૂટનની યાદમાં ન્યૂટન તરીકે લખીએ છીએ. બરાબર ન્યૂટનની યાદમાં ન્યૂટન તરીકે લખીએ છીએ. જો પદાર્થ એક કિલોગ્રામ ના પદાર્થને એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આપવો હોય, બરાબર પ્રવેગ માટે આપણે બળ કેટલું લગાડીશું? તો બળ F બરાબર આપણા જોડે સૂત્ર છે m ઇન્ટુ a, તો m બરાબર આપણે મૂકીશું 1 કિલોગ્રામ. બરાબર તે જ રીતે પ્રવેગ આપણી જોડે છે 1, તો 1 ગુણ્યા 1 બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો 1 ન્યૂટન તરીકે પણ આપણે લખીશું. બરાબર તો 1 ન્યૂટન નો આપણે વ્યાખ્યા મૂકીશું કે 1 કિલોગ્રામ ના પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આપવો હોય તો તેના ઉપર લાગતા બળને 1 ન્યૂટન બળ કહે છે, અને 1 ન્યૂટન એ તેનો કેવો એકમ છે? એસઆઈ એકમ. બરાબર બળનો અન્ય એક એકમ છે સીજીએસ એકમ. બરાબર સીજીએસ એકમ અહીં આપણે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેતા હતા, પેલામો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈશું, કે જેને ડાઇન પણ કહી શકીએ છીએ. બરાબર ડાઇન તો 1 ન્યૂટન બરાબર 10^5 ડાઇન પણ થાય છે. 1 ન્યૂટન બરાબર 10^5 થાય. તો આપણે બળનું મૂલ્ય મળ્યું F બરાબર ma, તેનો એકમ છે F નો એકમ ન્યૂટન એટલે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ તો બળનો એકમ ન્યૂટન. જો સીજીએસ નો કે તો આપણે બળના એકમ તરીકે ડાઇન ને લઈશું. તો આ તો ન્યૂટનના ગતિના બીજા નિયમનો ગાણિતિક નિરૂપણ, જે ન્યૂટનના ગતિના વિધાન ઉપરથી જ આપણે સાબિત કર્યું છે. તો તેની અંદર આપણે વેગમાન જોયું, બળની વ્યાખ્યા જોઈ, બળના સૂત્રો જોયા, બળના મૂલ્યની ગણતરી કરી, સેના માટે 1 ન્યૂટન માટે, તો બળના એકમો પણ જોયા બરાબર સીજીએસ માં અને એસઆઈ એકમો. તો આ તમે નોટ પેન લઈને નોટ કરી શકો છો અથવા વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો.